મુંબઈથી બધા મહેમાન છે, બધા છૂટા લઈને બેઠા છે, અને મજા જ એ છે કોઈ 10ની નોટના બંડલ જ નથી લાવ્યા. એટલે આયોજકોને તાળીઓથી વધાવો. અને આવતે વખતે પ્રોગ્રામ હોય ને એટલે સરકાર એટલી બધી મહેરબાની કરી દેવાની છે, લગભગ હો હો નોટ ઉડશે. હે એ કેટલા ઉડાડ્યા, મારે અમે પરીક્ષામાં ન બેહવું, મને સાંભળવા જેવો છે, બતાવવો નહીં. વાહ હસ્યા, આ તે પણ કંઈક અલગ અલગ વગાડ્યું કે નહીં? અને તળિયું તો બહુ મોજમાં છે આજ, આવી હું ખબર અમને. વાહ આજ મજા એવી છે, બધા એની બહુ ફરમાઈશ છે એટલે એની ઉપર જ થોડુંક ધ્યાન આપું. ઘણા સમય પછી આ કવિતા પાછી લઉં છું. મોજ મારે હું, મોજ મારે હું, દાન અલગારી તખત દાનજી રોહડિયા, અમારો ચારણ કવિ. વાહ વાહ વાહ, શ્રી અંજની કુરિયર સર્વિસ પ્રાઇ લિમિટેડ પુના, તેમના તરફથી 5555 આવે છે. જોરદાર તાળી નાગડાથી વધાવો. વાહ, આ તખતદાનજીની કવિતા છે. દાન અલગારી કહે છે, તખતદાનજી કહે છે કે માણસને મોજમાં રહેવું, પણ એકલી મોજ નહીં તો એ જી અગમ ગોચાર હે જી અલખ ધણી એ જી અગમ ગોચાર હે જી અલખ ધણી ખોજમાં રહેવું રે બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે કેવી છે. ભાઈ માય ગમ્યું.
રેડિયો માણા ધન વાપરે હું માઇક વધારો ઈશ્વરની કૃપા એમાં કઈ કૃપા હોય અમુક સમયે જે કઈ થાય અને હકીકત તો વસ્તુ એ જ છે કે ભાઈ આપણને મોકલ્યા જ ભગવાને અને પાછા ક્યાં ટામે ક્યાંય લેવાના કોઈને ખબર નથી બાકી હૃદયના નિષ્ણાત ડોક્ટરોને કારે હુમલા આવી જાય ને પોતાને ખબર નથી રહી લ્યો એ હાલે લે એટલું જ થાય એટલે અમારો ભૂરો એમ કે તકલીફમાં આવી ત્યાં આનંદમાં રહેવું તમારી ફરમાઈશ છે એટલે લઈ લઉં અને ખરેખર તો મુંબઈથી જે મહેમાન આવ્યા છે એ બધાએ મને આગળ ભાઈ વાત કરી કે એ છૂટા લઈને આવ્યા છે અને બિરજુભાઈને ખાસ સાંભળવાની વાત એમણે કરી તો હવે આવ્યા જ છો મુંબઈથી તો 15 મિનિટ ખોટી થઈ જાઓ એટલે હું થોડુંક બોલી લઉં મુંબઈ તમ તારે હું નહીં આવું હાલ પણ એને એમ થાય કે વાહે ત્યાં આવીને દુહા બે સાંભળાવશે તો એટલે મતલબ કે આમાં હું ઘંટીનો ગાળો હોય ઘઉંનો ગાળો આવતો હવે તો ઘરે ઘરે ઘરઘંટીઓ થઈ ગઈ એટલે પ્રશ્ન નથી બહેનો પહેલાં દળાવવા જતા તો ઘઉંનો ગાળો આવતો હોય તો બાજરાવાળા બેન ઘડીક ઊભા રહે બાજરાનો ગાળો હાલતો હોય ત્યારે ઘઉંવાળા ઊભા રહે બધું ભેગું ભડક્યું ન કરાય એટલે ખાસ મારી વિનંતી કે બિરજુભાઈ મને કે નહીં તમે ઘડીક બોલો એટલે હું એના કહેવાથી ઘડીક બેઠો છું એટલે માફી માગી લઉં હા ના ના આપણે આયોજક કેમ કરાય ને સવારમાં એને મળવાનું હોય નહી તો સવારે એમ કહેવાય તમારે બોલવાનું ક્યાં હતું કાંઈ છું નહીં પછી મારામાં પૈસા ન થાય હા મારામાં ફાળો ન થાય આ નરું સત્ય હા કાંઈક ગાય તો માથે ઘોર થાય એટલે એ ગાયક ઉપર અને આપણો આજે હેતુ છે ગૌશાળા માટેનો એકલો આનંદનો હેતુ નથી મોજ છે પણ ભેગી અગમ અગોચર અલગ ધણીની ખોજ પણ છે આ દાન આપવું એ પરમાત્માની ખોજ છે અને ઘણી વાર હું એમ કહું તમારે દાન દેવાની વાત આવે ને ત્યારે ભગવાન કદાચ આપણી પરીક્ષા કરતો હશે કે તારી પાસે કાંઈ નહોતું ને આજ મેં તને એટલું આપ્યું હવે તું મારા માટે કેટલા આપી મારે જોવું છે પણ આપણે સાળું શું કરીએ ખબર આપણી પાસે આવી જાય ને એ આપણા બાપુનું સમજી લઈએ આપણે એ પણ તારું છે જો તમે આપણે ઘણી વાર આપણે બહુ બહુ આમ 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 કહેવાતા જ્ઞાનીના દીકરા થઈ જાય ને તો કોક એમ કે ભાઈ તમારો બંગલો સારો શું કે એ ભગવાનનો ભાઈ અરે છોકરા ડાયા ભગવાનની કૃપા ભાઈ અરે તમારી ગાડીઓ ભગવાનની કૃપા ભાઈ એ બધું ભગવાનનું છે અરે તમારી ફેક્ટરી એ બધું ભાઈ ભગવાનનું છે અરે તમારા પત્ની એ તો જલિયાણ જેવો કોક હોય એ કે એ તારી છે લેતો જ તારે જોતી હોય છે ભલામાં હે સર્વસ્ત પરમાત્માનું નરસિંહ મહેતાનો દીકરો ગુજરી જાય કોઈ કે મહેતા તમારો દીકરો ગુજરી ગયો એક મારો હરી કરે હાચું અને કોઈ આવીને એમ કે નરસિંહ તમારા પત્ની ગુજરી ગયા હતા આંખમાં આહું પડતા ને એટલું કે હવે તો દીકરો ગયો પત્ની પણ ગઈ ભલું થયું ભાગી જંજાળ હવે સુખે ભજશું શ્રી ગોપાલ હે નીતર દીકરાની ચિંતા હતી ઘરની ચિંતા હતી અને કહેવા ગયો નરસિંહ મહેતાએ પહેલું વહેલું માગ્યું હતું એટલું માગ્યું હતું કે મારી વાહે વહે ન રહેવા દેતો જેથી કરી અને કાલ કોઈ એમ ન કે આ દીવા વાહે અંધારા થયા સર્વસ્ત જે પરમાત્માને હોપી દે કહેવા ગયો સાહેબ કરોડપતિનું કામ ન થાય ને એટલું એના ભક્તનું મોટું કામ થાય નાનો જ મારે પ્રસંગ લેવો છે
માતાઓ બહેનો એટલા બેઠા છે. આમ તો બહેનો બેઠા એટલે એક બે વાત એની લેવી જોઈએ, નહીં તો એમ થાય કે રોયા વાખી રાત વહી ગઈ, અમારું કઈ નામ નું આવ્યું ક્યાંય. જો બહેનો 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 એકલા ભેગા થાય એકલા, ત્યારે એક વાત તો કરે જ, એ કઈ હશે? બહેનો બહેનો ભેગા થાય ને, રેખા બેન, કારણ કે હજી આપણે પીડીયરમાં નથી ને એક્ઝેક્ટલી. હા, પણ બહેનો બહેનો ભેગા થાય અને પછી જે આ આ માંગળે આવી જાય આમ, અને પછી જે એક અંદરથી અવાજ આવે, ઈ કયો અવાજ હોય ખબર? તમારા ભાઈ ભાજાજી બુદ્ધિ નહીં લે, અરે હા હું તમારી ભેગો છું, હકીકત હકીકત હો, ખરેખર આપણા બુદ્ધિ છે જ નહીં, પુરુષ જાતમાં બુદ્ધિ છે જ નહીં. હું કામ ખબર, જો આપણામાં બુદ્ધિ હોય તો હા મેલી જ્યાં ઘોડે સળીને આપણે કપાણા, એ ધંધો આપણે કરીએ જ નહીં ને. અથવા તો તમે જોઈ લો, આપણે પુરુષ છે ને, હું તમારે ભેગો, આપણે કાંઈ જે છે એ સ્વીકારવું પડે. આપણામાં અહંકાર છે, અભિમાન છે આપણામાં, કાંઈ નથી તો અભિમાન. એક ભાઈની પત્નીને કહે, આજે હું કયું પેન્ટ પહેરું, હા ને એની ઘરવાળીનો મગજ ગયો કે મૂળ તારે બે પેન્ટ છે, એક ધોવામાં છે ને એક તારી પાસે પીડ્યું, એમાં પૂછો હું કયું પેન્ટ પહેરું. વાહે તાળીયું પાડો, મારામાં રૂપિયા ઉડ્યા, બોલો. વાહ 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 વાહ, આ રૂપિયા હેના ઉડેડે એ મને ખબર છે. મેણું ભાંગ્યું નહીં આમાં, ઘણી વાર તાળી હે ની હોય એ મને ખબર છે. ઓલું મચ્છરનું બચ્ચું પહેલી વાર ઉડાન ભરતું હતું, તેની માને મળ્યું કે મમ્મી મમ્મી હું પહેલી ઉડાન ભરું છું, ટેકઅપ થાય છું, આશીર્વાદ આપો. એટલે હવે કઈ માને હરખ ન હોય એટલે એની માએ કીધું, જાઓ બેટા સફર કરો. અને પહેલી વાર મચ્છરનું બચ્ચું ઉડ્યું, સફર કરીને પાછું આવ્યું ત્યારે એની માએ પૂછ્યું, સાંભળજો આ વાત, કે બેટા કેવી રહી સફર? મમ્મી બહુ મજા આવી, હેપી જર્ની, બહુ આનંદ આવ્યો મને. માં મને તો આનંદ આવ્યો, પણ હું જ્યાં જ્યાં ગયો ને અહીંયા સમાજને બહુ આનંદ આવ્યો. સમાજને બેટા કઈ રીતે આનંદ આવ્યો? અરે કે માં એવી બધા તાળીઓ પાડી, જ્યાં ગયો ને અહીંયા સમાજ આમ તાળીઓ બહુ પાડી. અને ત્યારે એની માએ એટલું જ કીધું હતું, બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો, સમજાય છે? એ બધું સમજીને માયો આયર સફર કરે છે. પણ હું તાળીની ઝપટમાં નથી આવતો, એ તાળી પડે એ પહેલાં પૂરું કરી નાખું છું, અને એ તાળી પડે એ પહેલાં હાવ પૂરું કરી નાખું છું. શબ્દથી એવું લાગશે તેથી ટેસ્ટથી નીચું ઉતરી જવું, પણ શબ્દથી નીચું નથી ઉતરવું કોઈ. એ મજા છે યાર આખી. એટલે બહેનો ની વાત એ કરતો હતો, આપણે પુરુષ છે, આપણામાં અહંકાર છે, થોડુંક અભિમાન છે. આપણે જો ખરીદી કરવા જાવ ને તો ભાઈ જેટલા થાય લઈ લે ને ફટાફટ ચાલ ને યાર. બહેનો એવું નહીં, ઈ સેલ ગોતતા છે. અને સાંભળજો હવે તો ઠીક છે, બાકી કટલેરીની દુકાનમાં બહેનો ગયા હોય અને પૂછો મારી માવુને, સાંજલાનું પાકીટના કોઈ દી પૈસા દીધે હવે દાખલો જ નથી એમ, આ સીસી કેમેરા અમથા નથી આવ્યા ભાઈ, કોઈ પણ વસ્તુ ખરીદી કરશે તો એક બે વસ્તુ ફ્રીમાં લેશે, તમારા દેવું જ પડે, લેવું જ પડે, અમે જો નહીં અમે આવીએ જ નહીં ક્યારે, એ કાંઈક એ ગમે આમ આમ કસ મારીને લેશે. આપણે અભિમાન થાય જે થતા હોય દેદાને છું માથા કોડ કરા લઈ લે ના ભાઈ લે, એ ક્યાં કરો? જો આ શિયાળો જશે ને પછી ઉનાળામાં ઓલા ગન્ને કી આપણે રસના સિસોડા થાય ને, એ આપણે રસ પીવા દઈ શેરડીનો, તો આપણે આપણે ગાડીમાં લે આમ કાસ ઉતારીને કહેશું કે પાંચ ગ્લાસ આવવા દે, એટલે ઓલો આપણે રસના ગ્લાસ આપશે, ગ્લાસ લેશે એમાં એક દોથો દોથો બરફ નાખશે,
પછી એમાં રસ નાખશે. આપણે પૈસા દઈએ રસના અને બરફના ગાંગડા સુહીને વહી આવીએ આમ કરે દોતો. બેનો એવું નહીં કરે, બેન એમ કે ભાઈ રસનો ગ્લાસ આવવા દે, એટલે બોલો જેવો ગ્લાસ લઈને આમ બરફમાં હાથ નાખે, એ બરફ નાખતો ને ભાઈ, અને માર દીકરા એને બરફ ન નાખે, એને આખે આખા રસના ભરી દે બોલો. પછી બેનો શું કરે ખબર, બે ઘૂંટલા પીવે ને જેવો થોડોક ખાલી થાય નાખ થોડોક બરફ. એ પૈસા રસના દે બરફ મફત લે, એટલે આપણામાં એટલી બુદ્ધિ નથી. પણ વિરજુ આપણામાં બુદ્ધિ નથી બરાબર, પણ દિલ કઈ ઓછું નથી હો. આપણે ઓછા દિલદાર છીએ યાર, ગમે ત્યાં દિલ સોટાડીને ઉભા હોય. કોકે ખાલી ખાલી દાંત કાઢ્યા હોય તો ઈ શેરીમાં ત્રણ વાર ગાડી કાવા મારી આવે. એ ગાંડી છે તારી માં, હું કામ ટાયર ઘ લેવા દેવા. હમ કાલે હે દિલ વાલે. અને હકીકત વસ્તુ એ છે કે જે વસ્તુ દિલથી થાય છે એ બુદ્ધિથી નથી થતું. બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો પણ બીજાને જીતી ન શકો. બુદ્ધિથી બીજાને ગાળીઓ નાખી શકાય પણ એને જીતી ન શકાય. બુદ્ધિથી બીજાને હરાવી શકાય પણ એને જીતી ન શકાય. પ્રેમથી બીજાને જીતી શકાય. એટલે અમારો પૂરો કહેતો આનંદમાં દેવાય માયાભાઈ.